મોબાઈલ એપની લિંક આપી દીધી છે ક્લિક કરી અને ઇન્સ્ટોલ કરી લેજો તેના ઉપર આ મેથ્સ અને રીઝનિંગનો સંપૂર્ણ કોર્સ આવનાર છે તેની આપણે કેટલીક ખાસિયતો જોઈએ તો એક વર્ષની વેલિડિટી ધરાવતો આ કોર્સ એમાં મેથ્સ અને રીઝનિંગના દરેક પ્રકરણની પાયાથી જ શરૂઆત કરી અને જબરજસ્ત સમજૂતી આપવામાં આવી છે શોર્ટકટ મેથડનો ઉપયોગ કરી અને સંજય સર દ્વારા પરીક્ષામાં કોઈ પણ દાખલાના ઉકેલ સમયે કેવી રીતે સમય બચાવી શકાય એની સરસ મજાની પદ્ધતિ દર્શાવી છે તો મેથ્સ અને રીઝનિંગના દરેક પ્રકરણને મિત્રો સિલેબસમાં ટાઈપ વાઇઝ વહેંચવામાં આવ્યું છે અગાવની પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓનો વિડીયો સોલ્યુશન પણ આ કોર્સમાં અવેલેબલ છે અને દરેક પ્રકરણના અંતે ઓનલાઈન ટેસ્ટની સુવિધા અને વળી પાછું દરેક પ્રકરણની પ્રેક્ટિસ માટેના દાખલાઓની અલગથી પીડીએફ ફાઇલની સુવિધા પણ આ મેથ્સ અને રીઝનિંગના કોર્સમાં અવેલેબલ હશે તો ટૂક સમયમાં લોન્ચ થનારો આ કોર્સ તમે ખરીદવાનું ન ભૂલતા એક વખત કોર્સ પૂરો કરી લીધો એટલે ગણિત અને રીઝનિંગના તમામ ડાઉટ ક્લિયર થઈ જવાના છે ઓકે ચાલો હવે આજે તારીખ થાય છે 13 ઓક્ટોબર 2021 અને આજના દિન વિશેષની વાત કરીએ તો ભીમરાવ દિવેટિયા જેવા એક સાહિત્યકારની વાત કરીશું ભૂલાભાઈ દેસાઈ જેવા એક નામાંકિત વકીલ વિશે વાત કરીશું અને આંતરરાષ્ટ્રીય કુદરતી દુર્ઘટના પ્રતિકાર દિવસ દર વર્ષે 13 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે અંગ્રેજીમાં કહીએ તો ઇન્ટરનેશનલ ડે ફોર ડિઝાસ્ટર રિડક્શન ક્યારે ઉજવાય છે 13 ઓક્ટોબરના રોજ તો સૌપ્રથમ આ મહત્ત્વના દિવસથીન શરૂઆત કરીએ 13 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય કુદરતી દુર્ઘટના પ્રતિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે જોખમ જાગૃતિ અને આપત્તિ ઘટાડાની વૈશ્વિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આ દિવસ ઉજવવાની ઘોષણા બાદ આપત્તિ ઘટાડા માટે આંતરરાષ્ટ્રીય દિવસ ઓગણીસસો ને નેવ્યાશીમાં શરૂ થયો હતો આપણે મિત્રો તારીખ ખાસ યાદ રાખવાની છે ઇન્ટરનેશનલ ડે ફોર ડિઝાસ્ટર રિડક્શન ક્યારે

અને તેઓ જે જોખમોનો સામનો કરી રહ્યા છે તેના પર ધ્યાન આપવાના મહત્વ વિશે જાગૃતિ લાવનો છે આપત્તિ ઘટાડવાનો આંતરરાષ્ટ્રીય દિવસ એક એવો દિવસ છે જે દરેક નાગરિક અને સરકારને વધુ આપત્તિ પ્રતિરોધક સમુદાયો અને રાષ્ટ્રોના નિર્માણમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ કુદરતી આપત્તિ ઘટાડા માટેના આંતરરાષ્ટ્રીય દાયકાની ઘોષણાના ભાગરૂપે તેર ઓક્ટોબરને કુદરતી આપત્તિ ઘટાડા માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે નિયુક્ત કર્યો હતો અને વર્ષ બે હજાર બેમાં વધુ એક ઠરાવ દ્વારા સામાન્ય સભાએ નિવારણ શમન અને સજ્જતા સહિત કુદરતી આપત્તિ ઘટાડાની વૈશ્વિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે તેને વાર્ષિક રીતે ઉજવવાનું નક્કી કર્યું છે અને વર્ષ બે હજાર નવમાં યુએન જનરલ એસેમ્બલીએ તેર ઓક્ટોબર ને આ દિવસ સત્તાવાર તારીખ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો અને નામ બદલીને આપત્તિ ઘટાડા માટે આંતરરાષ્ટ્રીય દિવસ પણ રાખ્યો હતો પહેલા મિત્રો આ દિવસ એ દર ઓક્ટોબર ના બીજા બુધવારે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યો હતું પરંતુ બે હજાર નવમાં એક ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી અને ત્યાર પછી તેર ઓક્ટોબર એટલે ઇન્ટરનેશનલ ડે ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન તરીકે ઉજવવામાં આવે છે અને આપત્તિ જોખમ ઘટાડવા માટેના આંતરરાષ્ટ્રીય દિવસ 2020 ની થીમ શું રાખવામાં આવી હતી ઇટ ઇઝ ઓલ અબાઉટ ગવર્નન્સ શો ઇટ ઇઝ ઓલ અબાઉટ ગવર્નન્સ 2020 ના ઇન્ટરનેશનલ ડે ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ની થીમ રાખવામાં આવી હતી અને આગળ વાત કરીએ મિત્રો તો આજે 13 ઓક્ટોબર ભીમરાવ દિવેટિયાનો આજે નિર્વાણ દિવસ છે ઇમેજમાં તમે જોઈ શકો છો એક ગુજરાતી સાહિત્યકાર ભીમરાવ દિવેટિયાનો આજે નિર્વાણ દિવસ જન્મ બે ઓક્ટોબર અઢારસો ને એકાવનના રોજ ક્યાં અમદાવાદ મુકામે અને ભીમરાવ દિવેટિયાનું પૂરું નામ શું ભીમરાવ ભોળાનાથ દિવેટિયા અને તેમણે અઢારસો ને સિત્તેરમાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી અને એ પરીક્ષા પછી એમને ક્ષય રોગ લાગુ પડ્યો એટલે આગળ ઉચ્ચ અભ્યાસની તેમની મહેચ્છા ફળી નહીં ભીમરાવ દિવેટિયાએ થોડાક ગદ્ય લેખો લખ્યા છે પણ એમનું સ્મરણ કવિતાને કારણે થાય છે એમના પ્રકીર્ણ કાવ્યોમાં બાળ લગ્ન નિષેધક અને સ્ત્રી કેળવણી વિશેની ગરબીઓ છે પણ એમની એક પ્રસિદ્ધ ગરબી છે અને તેના શબ્દ છે ગરબે રમવાની ગોરી નિસરિયારે લોલ એમના લાવણ્યમયી કાવ્યમાં ગુજરાતની પ્રજાકીય અસ્મિતા વિશેનો ગર્વો ઉદ્ગાર છે ભીમરાવ દિવેટિયાએ એમની માંદગીમાં આરામ દરમિયાન અઢારસો પંચોતેર છોતેરના સમયગાળામાં એક મહાત્વાકાંક્ષી ઐતિહાસિક મહાકાવ્ય રચવાનો આરંભ કર્યો હતો અલબત્ત એનું પ્રકાશન એમના મરણ પછી અઢારસો ને સત્તાણુંમાં પૃથ્વરાજ રાસો શીર્ષકથી થયું હતું ગુજરાતીમાં અર્વાચીન યુગમાં નર્મદે મહાકાવ્યો રચવાનો પ્રયાસ કરેલા હતા એ પછી એક નોંધપાત્ર પ્રયાસ ભીમરાવ દિવેટિયાના પૃથ્વીરાજ રાસોમાં જોઈ શકાય છે દિલ્હીના છેલ્લા વીર રાજપૂત રાજવી પૃથ્વીરાજ કૃતિના વિષયના કેન્દ્રમાં છે અને આ મહાકાવ્યમાં કવિની વિશેષતા એ છે કે તેમણે સંસ્કૃત મહાકાવ્યના સ્વરૂપનું પરંપરાગત માળખું એમાં સ્વીકાર્યું નથી અને તેમણે પૃથ્વીરાજના જીવનની મહત્વની ઘટના પર ધ્યાન કેન્દ્રિત કરીને

અને ગુજરાતીમાં સમશ્લોકી અનુવાદ કરવાનો તે પહેલો પ્રયાસ છે એમના ઉર્મી કાવ્યોનો સંગ્રહ મરણોત્તર છે એમાં કવિએ દલપત શૈલી અને લોકગીતોના ઢાળો અજમાવ્યા છે પરીક્ષા માટે પ્રશ્ન પૂછાય કે મેઘદૂત નામની સંસ્કૃત સાહિત્ય કૃતિના સર્જક કોણ છે તો આપણો જવાબ હોવો જોઈએ મહાકવિ કાલિદાસ આગળ વાત કરીએ તો દેવળદેવી સંસ્કૃત શૈલીનું પ્રસ્તારી નાટક નવ અંકમાં પથરાયેલું અધૂરું સર્જન છે અને એ પણ તેમનું મરણોત્તર પ્રકાશન છે અને આ સાહિત્યકારનું અવસાન તેર ઓક્ટોબર અઢારસો ને રોજ થયું હતું આગળ વાત કરીએ તો આપણે એક નામાંકિત વકીલની વાત કરવા જઈ રહ્યા છીએ અને પરીક્ષામાં અવારનવાર ભૂલાભાઈ દેસાઈ હાઈલાઇટમાં રહેલા છે કે ભુલાભાઈ દેસાઈ કોનો કેસ લડ્યા હતા નીચે કમેન્ટ બોક્સમાં લખજો આજે આપણે ભુલાભાઈ દેસાઈની મહત્વની તમામ બાબતોની ચર્ચા કરવાના છીએ તેર ઓક્ટોબર ભુલાભાઈ દેસાઈનો આજે જન્મદિવસ જન્મ તેર ઓક્ટોબર અઢારસોને સત્યોતેરના રોજ ક્યાં વલસાડ મુકામે અને ભુલાભાઈ દેસાઈનું પરું નામ ભુલાભાઈ જીવણજીભાઈ દેસાઈ અને ભુલાભાઈ એક ભારતીય સ્વતંત્રતા કાર્યકર અને વખણાયેલા વકીલ હતા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રાજદ્રોહનો આરોપ લગાવેલા ત્રણ ભારતીય રાષ્ટ્રીય સૈન્યના સૈનિકોના બચાવ અને મુસ્લિમ લીગના લિયાકત અલી ખાન સાથે ગુપ્ત સત્તા વહેંચણી કરારની વાટાઘાટોના પ્રયાસ માટે તેમને સારી રીતે યાદ કરવામાં આવે છે એટલે કે ભુલાભાઈ દેસાઈએ વકીલ તરીકે બે મહત્વની ભૂમિકા ભજવેલી છે એક તો રાજદ્રોહનો આરોપ લગાવેલા ત્રણ ભારતીય રાષ્ટ્રીય સૈન્યના સૈનિકોના બચાવની કામગીરીમાં એક વકીલ તરીકે મહત્વનું યોગદાન આપેલું અને બીજું મુસ્લિમ લીગના લિયાકત અલી ખાન સાથે ગુપ્ત સત્તાની વહેંચણી કરારની વાટાઘાટોના પ્રયાસ માટે પણ ભૂલાભાઈ દેસાઈને યાદ કરવામાં આવે છે અને ભૂલાભાઈ દેસાઈએ એની રાજકીય કારકિર્દીની શરૂઆત શ્રીમતી એની બેસંટની ઓલ ઇન્ડિયા હોમરૂ લીગમાં જોડાવાથી કરી હતી ઇમેજમાં જોઈ શકો છો તમે શ્રીમતી એની બેસંટ અને તેમણે ઓલ ઇન્ડિયા હોમરૂ લીગની સ્થાપના કરેલી અને તેઓ બ્રિટિશ પ્રભાવોને ટેકો આપતી ભારતીય લિબરલ પાર્ટીમાં જોડાયા હતા પરંતુ ભારતમાં બંધારણીય સુધારા ઘડવા માટે ઓગણીસોને અઠયાવીસમાં બ્રિટિશરો દ્વારા રચાયેલા ઓલ યુરોપિયન સાયમન કમિશનના વિરોધમાં તેઓ અંગ્રેજો સામે આવ્યા હતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે તેમનું જોડાણ ક્યારે શરૂ થયું જ્યારે ઓગણીસસોને અઠ્યાવીસમાં બાર ડોલી સત્યાગ્રહ બાદ બ્રિટિશ સરકાર દ્વારા પૂછપરછમાં ગુજરાતના ખેડૂતોનું પ્રતિનિધિત્વ ભૂલાભાઈ દેસાઈએ કરેલું પરીક્ષામાં મિત્રો બારડોલી સત્યાગ્રહ કયા વર્ષે થયો હતો દુષ્કાળના સમયમાં દમનકારી કરવેરા નીતિઓનો વિરોધ કરતી એક ઝુંબેશ હતી અને સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં ભૂલાભાઈએ ખેડૂતોના કેસનું પ્રતિનિધિત્વ કર્યું હતું પરીક્ષા માટે પ્રશ્ન પૂછાય કે સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં કોણે ખેડૂતોના કેસનું પ્રતિનિધિત્વ કર્યું હતું તો આપણે ભુલાભાઈ દેસાઈને નહીં ભૂલીએ અને વિદેશી માલસામાનના બહિષ્કારની અસરકારકતા અંગે સહમત થઈને તેમણે સ્વદેશી સભાની રચના કરી હતી અને વિદેશી માલસામાનની ભારતીય કંપનીઓ દ્વારા બહિષ્કાર કરવાના ઉદ્દેશ્ય સાથે એંસી કાપડ મિલોને જોડવા માટે તેમણે સમજાવ્યા હતા અને સભાને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી અને તેની પ્રવૃત્તિઓ માટે ઓગણીસો બત્રીસ માં તેમની ધરપકડ કરવામાં આવી ભૂલાભાઈ યુદ્ધના પ્રયાસમાં ભારત અને ભારતીય સૈનિકોના મનસ્વી સમાવેશનો વિરોધ કર્યો હતો અને ભુલાભાઈ દેસાઈએ વિશ્વ પ્રત્યે કોંગ્રેસનું વલણ સ્પષ્ટ કરવા માટે સેન્ટ્રલ એસેમ્બલીનો ઉપયોગ કરવાનું મહત્વ માન્યું હતું પુલાભાઈએ ઓગણીસ નવેમ્બર 1940 ના રોજ ગ્રૂહને સંબોધન કર્યું હતું જેમાં ભારપૂર્વક વિનંતી કરવામાં આવી હતી કે જ્યાં સુધી તે ભારતનો યુદ્ધ ન હોય ત્યાં સુધી તમને ભારતનો સમર્થન મળવું અશક્ય છે મિત્રો આ શબ્દો કાના છે યાદ રાખજો પુલાભાઈ દેસાઈએ કહ્યું હતું કે જ્યાં સુધી ભારતનો યુદ્ધ ન હોય ત્યાં સુધી તમને ભારતનો સમર્થન મળવું અશક્ય છે આવું સ્પષ્ટ શબ્દોમાં અંગ્રેજોને સંભળાવી દીધો હતો અને મોહનદાસ ગાંધી દ્વારા શરૂ કરાયેલા સત્યાગ્રહમાં ભાગ લેતા ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેને યરવડા સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા અને દેસાઈ લિયાકત કરારની વાત પણ મિત્રો આપણે ઇતિહાસમાં યાદ રાખવી જોઈએ કે આ દેસાઈ લિયાકત અલી કરાર છે શું તો જ્યારે ભારત છોડો આંદોલન દરમિયાન મોહનદાસ ગાંધી અને સમગ્ર કોંગ્રેસ કાર્યકારી સમિતિની ધરપકડ કરવામાં આવી ત્યારે ઓગણીસસોને બેતાલીસથી ઓગણીસોને પીસ્તાલીસ દરમિયાન ભૂલાભાઈ દેસાઈ થોડા કોંગ્રેસી નેતાઓમાંથી મુક્ત હતા અને રાજકીય કેદીઓની તાત્કાલિક મુક્તિની માંગણી કરતી વખતે ભૂલાભાઈ દેસાઈએ મુસ્લિમ લીગના બીજા સૌથી મહત્ત્વના નેતા એટલે કે લિયાકત અલી ખાન સાથે ગુપ્ત વાતચીત શરૂ કરી હતી અને ભવિષ્યની ગઠબંધન સરકાર માટે કરારની વાટાઘાટો તેમનો હેતુ હતો

આજના દિન વિશેષના વિડીયોને પૂર્ણ કરીએ છીએ અને હા ભૂલાભાઈ દેસાઈ વિશે તમે કોઈ પણ પ્રશ્ન જાણતા હોવ તો નીચે કમેન્ટ બોક્સમાં લખજો જેથી કરીને અન્ય મિત્રો કમેન્ટ વાંચે તો તેમને પણ નવું જાણવા મળે તેમના જ્ઞાનમાં વધારો થાય આવતીકાલે મળીશું એક નવા દિન વિશેષ સાથે એક નવા કરન્ટ અફેર સાથે ત્યાં સુધી રજા લઈએ ટેક કેર એન્ડ જય હિન્દ